અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે પણ એક મોટો ખુલાસો થયો છે. ભાજપના નેતાઓ સાગઠિયાને જેલમાં મળવા ગયા હતા. રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનિયા સાગઠિયાને જેલમાં મળવા ગયા. રમેશ રૂપાપરા આરડીના નામથી રાજકોટમાં વિખ્યાત છે. મનસુખ સાગઠિયા અગ્નિકાંડ બાદ જેલમાં છે અને ભાજપના નેતાઓ મનસુખ સાગઠિયાની મુલાકાત ગયા છે, જેના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ભાજપના નેતાઓ સાગઠિયાને મળવા મુદ્દે પોલીસનો ઇનકાર. મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, એક તો ગેરકાયદેસર નિમણૂક થઈ છે એ મોટો ખુલાસો થયો છે, એમાં કોઈ કોર્પોરેટર અને નેતાનું નામ પણ ખુલી શકે છે, ને એ સમયે ભાજપના નેતાઓની સાગઠિયા સાથેની જેલમાં મુલાકાત શું સંકેત આપે છે, શું શંકા સૂચવે છે અહીંયા? જી મયુર, પ્રીતિ, બે મોટા અપડેટ છે. એક તો સાગઠિયાની જે પ્રકારે નિમણૂક થઈ છે તેને લઈને સૌથી મોટા સવાલ છે, કારણ કે મહાપાલિકાની અંદર જ્યારે પણ કાયમી ટીપીઓની નિમણૂક થાય છે ત્યારે સૌથી પહેલાં ઉંમર જોવાતી હોય છે, ત્યારબાદ તેમની લાયકાત અને હોદ્દો જોવાતો હોય છે. પરંતુ મહાપાલિકાની અંદર એક વણલખ્યો નિયમ છે કે કોઈ પણ નિમણૂક કરવાની હોય તો પદાધિકારીઓ છે આ નિમણૂક માટે તેઓ ઇન્ટરવ્યૂ લેતા હોય છે. પદાધિકારીઓ એટલે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિપક્ષી નેતા અને અન્ય સ્ટેન્ડિંગ કમિટીના સદસ્યોને એ જે ઓફિસર સિલેક્શનની અધિકારીઓની કમિટી હોય છે એ સાગઠિયાનો ઇન્ટરવ્યુ આ તમામ લોકોએ લીધો હતો અને ત્યારબાદ બંધ કવરની અંદર માર્ક મૂકીને તેમને નિમણૂક કરવા માટેની મંજૂરી આપી હતી. એટલે મુક સંમતિથી સાગઠિયાની નિમણૂક માટેની થઈ હતી અને આમાં ભાજપના નેતાઓ પદાધિકારીઓની ભૂમિકા છે એ સ્પષ્ટ રૂપથી સાબિત થઈ રહી છે. બીજી વાત છે અગ્નિકાંડની. અગ્નિકાંડ બાદ જ્યારે સાગઠિયાની ધરપકડ થઈ, પોલીસે તેને કસ્ટડીમાં લીધા, ત્યારે ભાજપના કેટલાક નેતાઓ છે તે સાગઠિયાને મળવા માટે પહોંચ્યા હતા. સાગઠિયા પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે બે નેતાઓના નામ અત્યારે સામે આવ્યા છે, જેમાં એક રમેશ રૂપાપરા, કે જેઓ અત્યારે રાજકોટ, આખા રાજકોટનો એમ કહી શકાય કે સમગ્ર હવાલો છે તે રમેશ રૂપાપરા સંભાળે છે, ને તે તેમને મળવા ગયા હતા. ઉપરાંત હિરેન ખીમાણીએ, કે જે વોર્ડ નંબર 1ના નગરસેવક છે, એ પણ સાગઠિયાને મળ્યા હોય તે પ્રકારના સૂત્રો અહેવાલો આપી રહ્યા છે. જો કે સત્તાવાર રીતે પોલીસ આ મામલે ઇન્કાર કરી રહી છે, પરંતુ આખે આખું જે સીસીટીવીનું રેકોર્ડ ચકાસવામાં આવે સાગઠિયાની ધરપકડથી લઈને આજ દિવસ સુધીનું, તો ચોક્કસ કયો કયો વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આવ્યો છે તેનો ખુલાસો થઈ શકે છે. પોલીસના ટોચના સૂત્રો કહી રહ્યા છે કે રમેશ રૂપાપરા અને હિરેન ખીમાણીયા છે એ સાગઠિયાને મળ્યા હતા, એટલે શા માટે મળ્યા હતા એ પણ અગ્નિકાંડ બાદ જ્યારે સાગઠિયા પોલીસની કસ્ટડીની અંદર છે, તેના અપ્રમાણશીલ મિલકતોના ખુલાસા થઈ રહ્યા છે, તેમની ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી રહ્યા છે, ત્યારે ભાજપના બે નેતાઓની ભૂમિકા શું છે, શું સાગઠિયાની નિમણૂક માટે આ લોકોએ ભલામણ કરી હતી કે પછી અગ્નિકાંડને લઈને કોઈ વાત છે, દબાવવા માટે આ લોકો સાગઠિયાને મળ્યા હતા, સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે. પરંતુ આ સવાલનો જવાબ ભાજપના નેતાઓએ આપવો પડશે. અત્યારે તો તેઓએ મૌન સેવી લીધું છે, પરંતુ કોંગ્રેસ છે તે આક્રમક મૂળમાં છે, તેમણે પણ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપના નેતાઓની, પદાધિકારીઓની અગ્નિકાંડને લઈને કંઈક ને કંઈક ભૂમિકા છે, પરંતુ તેઓ છુપાવી રહ્યા છે. પ્રીતિ, સૌથી મોટો સવાલ એ છે કે સાગઠિયાને આખરે ભાજપના નેતાઓ છે એ શા માટે મળ્યા હતા, કેટલી મિનિટ સુધી મળ્યા હતા, સાગઠિયાને શું કહ્યું હતું, આનો કોઈ સત્તાવાર રેકોર્ડ પોલીસે રાખ્યો છે કે કેમ, રાજકોટ પોલીસની ભૂમિકા છે એ પણ શંકાના ઘેરામાં આ માટે આવી જાય છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર.